નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યાકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, જો તમે સરકારી કર્મચારી છો, પેન્શનરો છો, તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું. સરકારે DUPT દ્વારા સરકારી કર્મચારી પેન્શનો માટે જૂન મહિના લઈને નવા નિયમો જાહેર કર્યા છે. સાથે મિત્રો, સરકારી કર્મચારી અને પેન્શન માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર છે. સરકારી કર્મચારી અને પેન્શનો માટે આ નિયમ વિશે જાણ હોવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, કયા કયા નિયમો જાહેર કરવામાં આવે છે તેના વિશે આપણે વિગત ચર્ચા કરવાના છીએ. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ જે લોકો બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તો હમણાં ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, DA DR HRD અને કોઈપણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના આપણે શરૂઆત કરું છું. જો તમે પણ સરકારી કર્મચારી છો અને જો તમારા માટે આ સમાચાર ઉપયોગી બનશે. આ સમાચાર કેન્દ્ર સરકારે DUPT દ્વારા કેટલીક માર્ગદર્શિકા અને આદેશ જારી કરવામાં આવે છે. તો દરેક કર્મચારીને પેન્શન માટે જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પેન્શન લઈને જે મહત્ત્વની અપડેટ આવી છે કે સરકારી કર્મચારીઓ આપેલી મોટી ભેટ છે. અત્યાર સુધીમાં એવો નિયમ હતો કે જો મહિલા કર્મચારી બાળકો વિકલાંગ હોય તો બાળ સંભાળ રજાનો લાભ લેવા માટે બાળકની ઉંમર 22 વર્ષ અથવા 22 વર્ષ ઓછી હોવી જોઈએ, પરંતુ હવે આ તેમાં સુધાર કરવામાં આવ્યો છે. અને હવે જો મહિલા કર્મચારી પાસે અપંગ બાળક હોય અને ઉંમર ગમે તે હોય, પરંતુ સરકારી કર્મચારી બાળ સંભાળ રજાનો લાભ મેળવી શકશે અને આ રીતે વયમર્યાદા નાબૂદ કરવામાં આવી છે. આ સાથે મહિલા કર્મચારીને વધુ એક અદ્ભુત ભેટ મળી છે. મહિલા કર્મચારી તેના પતિ જીવિત હોય ત્યારે પણ તે બાળકો પેન્શન માટે નોમિનેટ કરી શકશે. અગાઉ મહિલા સરકારી કર્મચારી મૃત્યુ બાદ તેના પતિ પેન્શન મળતું હતું, પરંતુ હવે જો મહિલા છે તો કર્મચારી છે તો તેની પતિની પેન્શન માટે આપવાના માટે બાળકો પણ પેન્શન નોમિનેટ કરી શકે છે. પેન્શનની ચેતવણી આપી હતી. કેન્દ્ર સરકારે પેન્શન માટે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન ધારકો સાવચેત અને સતર્ક રહે અને સાયબર ગુનેગાર પેન્શન માટે સીતામઢી અવનવી પદ્ધતિ અપનાવે છે. આવી સ્થિતિમાં કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે OTP શેર ન કરો. અજાણી વ્યક્તિ સુધી કલાકો સુધી વાતચીત ન કરો. અજાણી લિંક પર ક્લિક ન કરો અને તમારી માહિતી અન્ય વ્યક્તિને શેર કરશો નહીં. પેન્શન સ્લીપ અંગે અગત્ય આદેશ. કેન્દ્ર સરકાર પેન્શન ધારકો એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે, જેમાં તમામ બેંકોને પેન્શન વોટ્સઅપ અથવા ઈમેલ ID પર દર મહિને પેન્શન સ્લીપ આપવાની કડક સૂચના આપવામાં આવેલી છે. પેન્શન સ્લીપમાં અધૂરી માહિતી સાથે મોકલવી નહીં. પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેથી પેન્શન સમજી શકે છે તેમને શું મળ્યું અને શું ન મળ્યું. જેમ કે પેન્શનનું કેટલીક DTS આપવામાં આવ્યું છે, કેટલું બાકી છે, મૂળભૂત પેન્શન કેટલું છે, DA ટકાવાળી, એરિયસ, કોમ્પિટિશનની માહિતી વગેરેનો ઉલ્લેખ પેન્શન સ્લીપમાં કરવાનો રહેશે. તમામ બેંકોનો હેતુ પેન્શન દર મહિને પેન્શન સ્લીપ આપવાનો રહેશે. નિશ્ચિત તબીબી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો. જો પેન્શનરો CGS વેલેન્સ સેન્ટરની નજીક રહેતા હોય તો પણ તેમને વેલેન્સ સેન્ટરમાં લાભ મેળવવો પડશે. આવી સ્થિતિમાં તેમને નિશ્ચિત તબીબી ભથ્થાનો લાભ મળશે નહીં. જો બિન CGS વિસ્તારમાં રહે છે તેઓ નિશ્ચિત તબીબી ભથ્થામાં લાભ મેળવે છે. તેઓ ઈચ્છે તો CGS સેન્ટરમાં લાભ લઈ શકે છે, પરંતુ મિત્રો, તેઓ નિશ્ચિત તબીબી ભથ્થાનો લાભ શોધવો પડશે. પેન્શનને બેમાંથી માત્ર એકનો લાભ આપવામાં આવશે. આ રીતે તેઓ CGS વેલેન્સ સેન્ટરમાં IPD અને OPD વચ્ચે અદલાબદલી કરી શકે છે. ફિક્સ પે મેડિકલ ભથ્થામાં ₹1000 વધે 3000 કરવાની માંગ છે, પરંતુ કેન્દ્ર સરકાર તેને આપવાના હજુ રાજી નથી. હવે જ ચૂંટણી બાદ અંગે કોઈ મોટા સમાચાર આવી શકશે. મિત્રો, આ અત્યારની મહત્ત્વની અપડેટ.